यूपीएससीની પરીક્ષા દેશની સૌથી અઘરી સ્પર્ધાત્મક પરીક્ષા છે. કેટલીકવાર ઉમેદવારોને આ પરીક્ષા પાસ કરવામાં વર્ષો લાગે છે, પરંતુ પહેલા જ પ્રયાસમાં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને ઇતિહાસ રચ્યો હોય એવા પણ કેટલાક ઉમેદવારો છે. આ પ્રતિભાશાળી અધિકારીઓમાં આઈએએસ સૃષ્ટિ દેશમુખનો પણ સમાવેશ થાય છે. આજે ગુડ ટોક્સમાં હું તમને જણાવવા જઈ રહી છું આઈએએસ ઓફિસર સૃષ્ટિ જયંત દેશમુખ વિશે. આઈએએસ અધિકારી સૃષ્ટિ જયંત દેશમુખ ભારતમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતી સનદી કર્મચારીઓમાંના એક છે. રાજીવ ગાંધી પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલય ભોપાલમાંથી કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા દેશમુખે યુપીએસસી સીએસઈ 2018માં 5મો ક્રમ મેળવ્યો હતો. તે વર્ષે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં પાસ થનારી 182 મહિલા ઉમેદવારોમાં સૃષ્ટિ જયંત દેશમુખ ટોપર હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં નક્કી કર્યું હતું કે મારો પહેલો પ્રયાસ મારો છેલ્લો પ્રયાસ છે. અંગત જીવન. સૃષ્ટિ જયંત દેશમુખનો જન્મ 1995માં થયો હતો અને તે મધ્યપ્રદેશ ભોપાલના કસ્તુરબા નગરની રહેવાસી છે. તેણે કથિત રીતે ભોપાલની કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં ગઈ હતી અને તેણે ધોરણ 10માં 10 સીજીપીએ અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષામાં 93.4% મેળવ્યા હતા. તેના પિતા જયંત દેશમુખ એક ખાનગી કંપનીમાં એન્જિનિયર છે અને તેની માતા સુનિતા એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કરે છે. ગદરવાળના એસડીએમ. આઈએએસ સૃષ્ટિ જયંત દેશમુખ હાલમાં મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં ગદરવાળના સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ એસડીએમ તરીકે તૈનાત છે. એમપીના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની તાજેતરમાં શરૂ કરવામાં આવેલી લાડલી બહનાઓ યોજનાને પ્રોત્સાહન આપવા તેણે મહત્વની ભૂમિકા ભજવી છે. આ યોજના દ્વારા એમપી સરકાર 23-60 વર્ષની વયની તે મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપી રહી છે, જેમની પાસે 5 એકરથી ઓછી જમીન છે અને જેમની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે. સૃષ્ટિ દેશમુખ જણાવે છે કે દર મહિને 1000ના રોકડ ટ્રાન્સફરનો હેતુ મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણમાં સુધારો કરવાનો છે અને તેમની આર્થિક સ્વતંત્રતાની દિશામાં એક પગલું છે. ગ્રામીણ વિસ્તારમાં લોકોની જીવનશૈલી સુધારવા માટે પણ કામ કરી રહી છે અને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના સહિત અન્ય વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. સૃષ્ટિ દેશમુખના લગ્ન. સૃષ્ટિ દેશમુખે સાથી આઈએએસ અધિકારી નાગાર્જુન બી ગૌડા સાથે લગ્ન કર્યા છે. આઈએએસ દંપતી ઉત્તરાખંડના મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં તાલીમ દરમિયાન મળ્યા હતા અને ગાંઠ બાંધતા પહેલા લગભગ 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. સૃષ્ટિ દેશમુખ અને નાગાર્જુન બી ગૌડા કર્ણાટકના એક મધ્યમવર્ગીય પરિવાર સાથે જોડાયેલા છે. તેમના લગ્ન 24 એપ્રિલ 2022ના રોજ થયા હતા. તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિટ થયા હતા. એમબીબીએસની ડિગ્રી ધરાવનાર ગૌડાએ યુપીએસસી સીએસસી 2018માં AIR 418 રેન્ક મેળવ્યું હતું. સૃષ્ટિ દેશમુખનું પુસ્તક. આઈએએસ અધિકારી સૃષ્ટિ દેશમુખ જો દેશભરની ઘણી યુવતીઓ માટે પ્રેરણારૂપ છે. તેમણે યુપીએસસી ઉમેદવારો માટે ધ આન્સર રાઇટિંગ મેન્યુઅલ પુસ્તક પણ લખ્યું છે. તે સિવિલ સર્વિસ મેન્સ પરીક્ષા માટે એક પગલું દર પગલાની માર્ગદર્શિકા છે અને તેમાં તૈયારી અને જવાબ લખવાની વ્યૂહરચનાઓ વિગતવાર બંને છે. 500થી વધુ પાનાની આ પુસ્તક કોઈ પણ સિવિલ સર્વિસ પરીક્ષાના મેન્સમાં ઉમેદવારને સામનો કરવો પડે તેવા કોઈ પણ પ્રશ્ન અથવા જવાબને કેવી રીતે ડીકોડ કરવું તે સમજાવે છે. તેમાં ફ્લો ચાર્ટ, ફ્રેમવર્ક અને સૃષ્ટિની વ્યક્તિગત નોંધો પણ છે, જેનો ઉપયોગ તેણીએ સીએસસીમાં કર્યો હતો. મિત્રો, આવી જ બીજી સ્ટોરી જાણવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો.